હેલો બાળકો, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે ગણિત વિષયમાં શું લખવાનું છે? એકડ તગડ તેર અને એકડ ચોગડ ચૌદ. અને કઈ નોટમાં? ખાનાવાળી નોટમાં, બરાબર, લીલા કલરની. ઓકે, હવે તો બધા ઓળખી ગયા છો, બરાબર ને? ચાલો ત્યારે થઈ જાઓ તૈયાર. ચાલો ત્યારે લખીશું. એકડ તગડ તેર, બે એકડા અગિયાર પણ તમને આવડી ગયું, એકડ બગડ બાર પણ લખતા આવડી ગયું, એટલે લખીશું એકડ તગડ તેર. આવી રીતે તમારા ખાનાની અંદર મેડમે સી ડબલ્યુ નોટમાં લખેલું છે. લખેલું છે ને બધાને? હા, આવું લખેલું છે. અહીંયા એકડ ચોગડ ચૌદ છે, મેડમ એકડ ચોગડ ચૌદ ખાનામાં લખી દે છે. એકડ ચોગડ ચૌદ, બરાબર. તો ચાલો ત્યારે આપણે લખીશું. મેડમે લખ્યું છે એની નીચે લખવાનું અને પોલી પોલી લખવાનું. એકડ તગડ તેર, એકડ તગડ તેર, એકડ તગડ તેર, એકડ એક અને તગડે ત્રણ, એકડ તગડ તેર. કેટલા થાય? તેર. એકડ તગડ તેર, એકડે તગડે ત્રણ, એટલે તેર થાય. પછી પાછું આ ખાનું છોડી દેવાનું અને પછી પાછું મેડમે લખ્યું છે ત્યાં લખવાનું. એકડ તગડ તેર, એકડ તગડ તેર, કેટલા લખીએ છીએ આપણે? તેર. કેટલા લખીએ છીએ? તેર. કોઈ તમને પૂછે એકડ તગડ કેટલા થાય, તો તેર કહેવાના. કેટલા કહેવાના? તેર. હા, લખાઈ ગયું. પછી પાછી આ લાઈન છોડી દેવાની અને પછી લખવાની એની નીચે. એકડ તગડ તેર, એકડ તગડ તેર, એકડો અને તગડો બંને જોડે જ લખવાના, એટલે તેર. કેટલા થાય? તેર. કેટલા થાય? તેર. એકડ તગડ તેર. મેડમે ત્રણ જ લાઈન લખી છે, બરાબર, પણ તમારે તો પાંચ લાઈન થશે. કેટલી લાઈન થશે નોટમાં? પાંચ લાઈન થશે. અને બહુ મોટી નોટ હશે એચ ડબલ્યુ તો છપ્પન લાઈન થશે, બરાબર. એટલે એકડ તગડ તેર લખ્યા. પછી એની બાજુમાં છે પાનો, જુઓ તમારે નીચે હશે. એકડ ચોગડ ચૌદ, કેટલા થાય? એકડ ચોગડ ચૌદ. તો આપણે ચૌદ લખીશું. બોલવાની, એકડ ચોગડ ચૌદ, ચૌદ, બરાબર. એકડ ચોગડ ચૌદ બોલવાનું અને લખવાનું, એટલે આવડી જશે બધાને. પછી એક દિવસ મેડમ પૂછશે કે બે એકડા અગિયાર લખો, એકડ બગડ બાર લખો, નવ વડે નવ લખો. આવું તમને પરીક્ષા લેશે તો તમને આવડે નહીં, ડિક્ટેશન લે ત્યારે. એટલે એકડ ચોગડ ચૌદ બોલી બોલીને લખવાનું. એકડ ચોગડ ચૌદ, એકડ ચોગડ ચૌદ, બરાબર. એકડ ચોગડ કેટલા થાય? ચૌદ થાય. કેટલા થાય? ચૌદ થાય. પછી પાછી આ લાઈન છોડી દેવાની અને પછી પાછું લખવાનું. એકડ ચોગડ ચૌદ, એકડ ચોગડ ચૌદ લખવાનું, મસ્ત લખવાનું. સરસ, બધા લખો છો ને? બધાને આવડી ગયું છે, લખતા આવે, સરસ. એકડ ચોગડ ચૌદ, એટલે આજે કેટલા પાન લખ્યા? બે પાન. એકડ તગડ તેર, એકડ ચોગડ ચૌદ, બરાબર. ચાલો ત્યારે લખી દો. આવજો, ફરી મળીશું.